तो भावनगर में आवेली गांधी महिला कॉमर्स और आर्ट्स कॉलेज खाते अभ्यास करती विद्यार्थिनियों ने एक नोटिस पाठवी। शैक्षणिक संस्था ने बदले जाने कॉलेज भाजपनी एक संस्था होय तेवी रीते सभ्य बनवा माटे विद्यार्थिनियों ने आदेश आपवामां आव्यो। एना विरोध में भावनगर शहर कांग्रेस समिति, युवक कांग्रेस और एनएसयूआई तेमज सेनेट सभ्यों द्वारा यूनिवर्सिटी कुलपति ने आ कॉलेज आचार्य ने सस्पेन्ड करवा माटे अने कोना आदेश थी आवी नोटिस जाहिर करवामां आवी छे तेवी माहितीनी मांग यूनिवर्सिटी कैम्पस में कुलपति कचेरी खाते करवामां आवशे। कांग्रेस प्रमुख प्रकाश वाघाणीए आ विवादित नोटिस ने पण जाहिर करी छे। आ नोटिस में भाजपनी पेज कमिटीना सभ्य थवा माटे कॉर्पोरेशन नी हद में रहती विद्यार्थिनीओने आदेश आपवामां आव्यो तेवुं जणाव्युं हतुं। हा, ए जे नोटिस विद्यार्थिनीओ माटे आवी हती तारीख 24मीनी छे एम अमने पण काले रात्रे जो जाण थई। ए તાત્કાલિક ટ્રસ્ટ તરીકેના પ્રતિનિધિ તરીકે મેં પોતે પણ ઇન્કવાયરી કરી, બીજા ટ્રસ્ટીઓ સાથે અમે બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા અને કાર્યકારી આચાર્ય જે છે એટલે કે ઇન્ચાર્જ પ્રિન્સિપલ છે અને એમની સાથે ચર્ચા કરતા ખ્યાલ આવ્યો કે એમણે સાદા ટાઈપ કરીને વોટ્સએપ ઉપર મૂક્યું હતું, જે પણ એ આ કાર્યક્રમ જ બરોબર ન કહેવાય, કારણ કે ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની દરેક સંસ્થાઓમાં વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થિનીઓને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જ થતું હોય છે, ક્યારેય કોઈ રાજકીય એવી બાબતો કાર્યક્રમ થતા જ નથી હોતા અને એથી આ જે કંઈ થયું તે યોગ્ય અમારા થયું જ નથી એમ અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ। આ અંગે કાર્યકારી આચાર્યને કોઈ બાહ્ય કે આંતરિક વ્યક્તિઓ કે કોઈ પરિબળો દ્વારા આદેશ પણ આપવામાં આવ્યો નથી કે કોઈ દબાણ પણ નહોતું કરવામાં આવ્યું। આ એમની પોતાની એક નિર્ણયની એક ભૂલ થઈ ગઈ છે અને એ નિર્ણયની ભૂલ એમને પોતે સ્વીકારી છે, જણાયું છે અને એનો પોતાનો પણ કોઈ એ અવાંતર હેતુ કે પોતાનો વ્યક્તિગત કોઈ એમાં રસ હતો જ નહીં એને, પણ એક થઈ ગયું છે અને આ તબક્કે આપ સર્વને જાણ કરીએ કે એ કાર્યકારી આચાર્યએ કોલેજની કાર્યકારી આચાર્ય તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવા માટેની ટ્રસ્ટને એમણે રજૂઆત કરી છે, રાજીનામું આપેલ છે। પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ। આપ જાણો છો ભાવનગરમાં અને આ દેશથી કમનસીબી કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ મોટી વાતો કરે છે કે અમે પેજ પ્રમુખ સુધી પહોંચી ગયા છીએ, પણ એનું ઉદાહરણ દાખલો આપ ગઈકાલે જોયો કે ભાવનગરની મહિલા કોલેજમાં એના પ્રિન્સિપાલે નોટિસ જાહેર કરી અને સ્પષ્ટપણે એમાં લખ્યું છે કે દરેક વિદ્યાર્થીએ પેજ પ્રમુખ બનવાનું છે અને પોતાના મોબાઈલ અને પાસપોર્ટ કોપીના ફોટા લાવવાના છે। એટલે સ્પષ્ટપણે એવું માનવામાં આવે છે કે ઉપરથી કોઈએ સ્પષ્ટપણે સૂચના આપી છે, એના દૂરસંચાર છે, ફક્ત આના રાજીનામાની સસ્પેન્ડ કરવાની માગણી તો છે જ, પણ એ સાથે એની પાછળનો દોરી સંચાર કોનો છે? ત્યાં સુધી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપસિંહ, અમારા સેનેટ મેમ્બરો બંને મહેબૂબભાઈ અને શિવાભાઈ તેમજ અલ્લીભાઈ, સમગ્ર ભાવનગર કોંગ્રેસ સમિતિની તમામ ટીમ એક સાથે લડી અને જ્યાં સુધી આની તપાસ ન થાય એમાં મૂળ સુધી ન પહોંચે અને આ વિદ્યાર્થીઓને એને ભણવામાં રસ છે, એને રાજકારણમાં રસ નથી, એટલા માટે અમે એનો ખૂબ સારી રીતે આજે વિરોધ કરવાના છીએ અને એની માગણી કરવાનો જાણા જ્યાં સુધી સ્પષ્ટ મૂળ સુધી નામ ન આવે ત્યાં સુધી અમે લડત આપવાના છીએ।